આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદની ઓલ કરાટે એસોસિએશનની ટીમ જે મહારાષ્ટ્રના ગોવામાં થયેલા કરાટે ટુર્નામેન્ટમાં જ વિજય થઈ છે. દાહોદ આવતા જ ધારાસભ્યની ઉપસ્થિતિમાં જ વિજય થયેલી જે આ ટીમ છે તે સાથે જ બાળકોનું સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો છે. 25 અને 26 નવેમ્બરના રોજ આ એક ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં જ ભારતના કુલ 11 રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, હૈદરાબાદ, કર્ણાટક, ચેન્નાઈ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સાથે આસામ અને શ્રીલંકા, નેપાળના માસ્ટરો જે પોતપોતાની ટીમો જે છે તે કરાટે ચેમ્પિયનશિપમાં જ ભાગ લીધો હતો. દાહોદથી ઓલ કરાટે એસોસિએશન દાહોદની ટીમ માસ્ટર ટીમ ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપ ગોવામાં જ છે. આ ટુર્નામેન્ટમાં એક સારું એવું પ્રદર્શન કર્યું હતું અને વિજય થઈ હતી. ગુજરાત રાજ્ય અને દાહોદ શહેર જિલ્લાનું નામ રોશન કર્યું હતું. 30મી તારીખના રોજ વિજય થયેલા આવતા હોય ત્યારે દાહોદ ખાતે જ તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આ સન્માન કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય સાથે જ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે જ દાહોદ ટાઉન PI, જિલ્લા માજી સંગઠન પ્રમુખ અને અનેક મહાનુભાવો જોડાયા હતા. ભાટિયા કરાટે એકેડમી દ્વારા દાહોદના જે બાળકોને કરાઠા ક્ષેત્રમાં ખૂબ ઉત્તમ તાલીમ આપવામાં આવે છે એ તાલીમ દ્વારા આજે નેશનલ લેવલે ગોવા ખાતે લગભગ દાહોદના જ 13 જેટલા બાળકોએ દાહોદનું પણ નામ રોશન કર્યું છે. એ ખૂબ જ આનંદની વાત છે અને આવનાર સમયમાં પણ આ જ બાળકો ખૂબ જ આગળ પ્રગતિ કરે, નેશનલ ઇન્ટરનેશનલ લેવલે પણ જાય એવી શુભેચ્છાઓ અને દાહોદનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ.